नमस्कार विद्यार्थियों, इंडियन पब्लिक स्कूल श्रीनगर लर्निंग एजुकेशन में आपनु स्वागत है। आज आप सामाजिक विज्ञान धोरण 6 एनी अंदर पाठ 15मो सरकार लेक्चर बीजो अगौना भागनी अंदर अपना देश नी अंदर जो सरकार से व्यवस्था से अपना देश अपनी सरकार लोकशाही कोने कहवाय एना विषे आपणे समझ्या हता। कारण के आपणो देश लोकशाही सरकार छे तो आपणो देश लोकतांत्रिक देश छे, लोकशाही देश छे। आपणा देशनी अंदर लोकशाही वहीवट थाय छे, लोको द्वारा लोको माटे लोको थकी शासन व्यवस्था एटले लोकशाही शासन व्यवस्था, एना विषे समझ्या हता। पण फटाफट थोड़ुं क्विक रिविजन कर लई अने ज्यांथी अटका त्यांथी आगळ चालू करीशुं। लेक्चर शुरू करता पहला आपनी पासे जे रही रही टेक्स्ट बुक छे ने ओपन करजो ने रेफरेंस बुक तरीके साथे राखजो जेथी करीने पाठ ने समझवामां वधु सरता रहे। ओके, पाठ 15मो सरकार। आपणो देश भारत दुनियानो सौथी मोटो एम कहे के लोकशाही देश धरावतो कोई लोकतांत्रिक धरावतुं शासन व्यवस्था धरावतो कोई देश होय तो भारत देश छे। ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ આ જ રીતે જે દેશનું સંચાલન કરે એને સરકાર કહેવાય। સાવ સીધી ભાષામાં કહું તો આપણે દૈનિક પત્રો કે ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દો વારંવાર સાંભળ્યા હશે। દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા માટે સરકારની જરૂર પડે છે એમ કહેવામાં, આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। એટલે કે આપણા દેશના જે નાગરિકો છે, જે 18 જેની ઉંમર 18 વર્ષથી મોટી ઉંમરના લોકો છે, જેની ઉંમર 18 વર્ષથી મોટી ઉંમર છે, એઓ પોતાના મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટીને સરકાર જે લોકો બનાવે છે, ચૂંટાયેલા જે પ્રતિનિધિ, એ દેશનું સંચાલન કરે છે। ઓકે, આગળ વાત કરું કે આપણો દેશ આપણી સરકાર તો કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। અહીંયા અલગ અલગ ધર્મના, અલગ અલગ સમુદાયના, અલગ અલગ નાતિ જાતિ પ્રદેશ બોલી બધાની અલગ અલગ પરંપરા, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ રિવાજો, છતાંય વિવિધતામાં એકતા, આવો આપણો દેશ। દુનિયાના સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો આપણો દેશ છે। દેશની વિસરતા અને અનેક પ્રકારની ભિન્નતા હોવાથી એક સ્તરથી વહીવટ કે સંચાલનમાં થોડીક અગવડ પડે છે। આવી સમસ્યા અને અગવડતા સામે સુચારુ વહીવટ, સારો વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કામ કરે છે। લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે। ત્રણ પ્રકારનું કામ કરે છે લોકશાહી વ્યવસ્થામાં, ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ છે, એક તો સ્થાનિક સરકાર, બીજી રાજ્ય સરકાર અને ત્રીજી રાષ્ટ્રીય સરકાર। એની અંદર સ્થાનિક સરકારમાં તો કે ભાઈ ગામ કે શહેરોનો કાર્યભાર સમાય, સ્થાનિક સરકારની અંદર કોનો કોનો હોય તો કે ભાઈ ગામડાઓ માટે, ખાસ કરીને ગ્રામ્ય વિકાસ માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત, એટલે કે ગ્રામ પહેલું જો સહેલું સૌથી પહેલું માળખું આવશે ગ્રામ પંચાયતનું, પછી આવશે તાલુકા પંચાયતનું અને પછી આવશે જિલ્લા પંચાયતનું। આમનું કામ શું તો ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય એટલે કે ગામડાઓની જે સમસ્યાઓ એના નિરાકરણ માટે યોગ્ય આયોજનો અને પગલાં ભરવા, શહેર વિસ્તાર માટે નગરપાલિકા અને મહાનગરપાલિકા કાર્યરત છે, રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે, રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે। હવે સરકારના પ્રકારોની વાત કરી તો કે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા, દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી, તો કે દુનિયાના અમુક કાર્યરત દેશોમાં વિવિધ વ્યવસ્થા જોવા મળે, જ્યાં ક્યાંક સમુક્તશાહી છે તો ક્યાંક લોકશાહી છે। પણ દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ। તમે જો આપણી આ કેવી શાસન વ્યવસ્થા કે લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે, ચૂંટણીમાં વિજેતા થનાર જે ઉમેદવારો છે એ સરકારનું નિર્માણ થાય છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે, પ્રજાને એટલે કે પ્રજા એટલે કે પબ્લિકને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે। કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એમ કહેવાય કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની પણ પસંદગી થાય છે। દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિ પણ લોકશાહી વ્યવસ્થામાં મળે છે। ભારતમાં સંસદીય લોકશાહી છે, ભારતમાં કેવી છે સંસદીય, હવે સંસદની વાત આવે તો સંસદમાં કોનો કોનો સમાવેશ થાય તો કે સંસદની અંદર રાજ્યસભાના સાંસદ હોય, લોકસભાના સાંસદ હોય અને રાષ્ટ્રપ્રમુખ હોય।
लोकशाही सरकार माटे केवा छे कि सरकारनुं संचालन लोको द्वारा सीधा मतदान थकी अथवा आडकी रीते लोको ज करे छे, कारण के आपणा द्वारा चूंटायेला प्रतिनिधि आपणुं संचालन आपणा देशनुं करता होय छे। અને સામાન્ય મુદત આપણા દેશમાં એમ કે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે અથવા સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય? 5 વર્ષની હોય છે। અને હવે વાત કરવી છે સામ્યવાદી સરકાર, તો ત્યાંથી આપણે આગળ વધીએ। આ પ્રકારની શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાનો વિશેષ મહત્વ આપવામાં આવે છે। સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે। વિશ્વની અંદર અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર પોતાનું કામ કરતી જોવા મળે। વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય, એટલે કે પોતે પોતાના મત દ્વારા ચૂંટાઈને મોકલે અને સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે। તો કેટલાક શાસકોમાં સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી અને લાંબા ગાળે એક હતું જે શાસન વ્યવસ્થા જેને કહેવાય બનાવવામાં આવે છે, એવા અનેક ઉદાહરણો જોવા મળે છે। શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે। જુદી જુદી રીતે વાત કરો તો કે વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રની શાસન કરે છે। ઘણી જગ્યાએ રાજાશાહી શાસન વ્યવસ્થા કે ભાઈ રાજાનો દીકરો છે એ રાજા બનાવવામાં આવે, અથવા કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં રહી એનું સંપૂર્ણ સંચાલન કરતું હોય। વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે। સામ્યવાદી જે વિચારધારા છે એને કયા નામે ઓળખવામાં આવે છે વિશ્વની અંદર? તો કે ડાબેરી વિચારધારા, ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે એમ કહેવામાં આવે। એનાથી આગળ વાત કરું તો કે રાજાશાહી સરકાર, તો કે રાજાશાહીમાં કેવું, તો કે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે, કોઈ એક વ્યક્તિ છે એ શાસન કરે। મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળતું, રાજાનો નિર્ણય સર્વોપરી ગણાતો। આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર મળતો નહીં, એટલે કે હોતો નહીં। આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી પણ જોવા મળે છે। ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે। રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે, એક વ્યક્તિ સંપૂર્ણ કેન્દ્રમાં હોય અને આખા દેશનું સંચાલન કરતો હોય। એક વ્યક્તિ દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે, જે બધાને લાગુ પડે સર્વોચ્ચ ગણાતો હોય। લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે। ઓકે, હવે વાત કરી છે લોકશાહીના મૂલ્યો। લોકશાહીનું મૂલ્ય શું? તો કે આપણે જોયું છે કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે। 3 પ્રકારની વ્યવસ્થા જેના દ્વારા આખા દેશનું સંચાલન થાય, એમાં સ્થાનિક કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા। લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે અને તેમની સુખાકારી એટલે પ્રજા એટલે કે લોકોના હિત માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે। પ્રજા કલ્યાણના કામો કરવા, પ્રજાનું હિત કેમાં છે એવી વ્યવસ્થાઓને એવા વિકાસના કામો કરવા, લોકોને કેન્દ્રમાં રાખીને તેની જે જરૂરિયાતો છે અને એના ભાવિ આયોજન કરતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે લોકોની શું જરૂરિયાત છે અને એવું આયોજન ભાવિ કરવા એટલે કે ભવિષ્યનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે। લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે। લોકોને સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણના આધારે લોકશાહીનું મૂલ્યનું જતન કરવામાં આવે, લોકશાહી મૂલ્યનું રક્ષણ કરવામાં આવે કે લોકોને પૂરેપૂરી સુખાકારી, પૂરતી સુવિધા મળવી જોઈએ અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે જે આપણા લોકશાહી મૂલ્યો છે એનું રક્ષણ કરવામાં આવે છે। સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યને ધ્યાનમાં રાખી આયોજન અને યોજનાઓ અમલી કરે છે।
સમજો, બધા જ સમાનતાનો હક. આપણા દેશમાં ક્યાંય ભિન્નતા જોવા નથી, બધાને સમાન અધિકારો આપવામાં આવે છે, બધા ધર્મને સમાન અધિકારો આપવામાં આવ્યા છે, બધા ધર્મને માનવામાં આવે છે. તમે કોઈ પણ વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા, એટલે કે વાણી સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, ધર્મ પાળવાની સ્વતંત્રતા, ગમે ત્યાં રહેઠાણની સ્વતંત્રતા, કોઈ પણ ધર્મની ઉપાસના એટલે કે સાધના કરવાની સ્વતંત્રતા, એનો પ્રચાર કરવાની સ્વતંત્રતા, આ બધાની વાત કરી. એટલે કે સમાનતા અને સુરક્ષા અને સુવિધા માટે લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખી તેનું આયોજન કરી અને એના માટે જુદી જુદી યોજનાઓ બનાવી એનો અમલ કરી જે લોકશાહીનું મૂલ્યનું જતન થાય છે તે માટે કાર્ય થાય તે પણ જરૂરી છે. હવે વાત કરવી છે સરકાર અને કાયદો. સરકાર અને કાયદામાં મહત્વની ભૂમિકા શું છે? ઓકે, સરકાર અને કાયદો. તો કે સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદો સૌએ માન્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાનું મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર શું કરે? જે સરકાર રચાય એ દેશની અંદર નવા નવા કાયદાઓ લાવે, જે જૂના કાયદાઓ છે જ્યાં જરૂર પડે એમાં સુધારાઓ કરે, જેથી કરીને દેશનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે. તો આ કામ સરકારનું છે, નવા કાયદા બનાવવાનું, અને જે કાયદા બને એ સૌએ માન્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાઓ મહત્વનું સ્થાન ધરાવે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારા કરવાની પણ સત્તા હોય છે. હારે હારે જે કાયદા બનાવ્યા છે તેનો અમલ પણ કરાવવો જરૂરી છે, અને અમલની સાથે જ્યાં પણ જરૂર પડે એમાં સુધારો કરવાની પણ એની પાસે સત્તા હોય છે. સરકારને કાયદાને લોકો પડકારી પણ શકે છે. માની લો કોઈ કાયદાની અંદર ભૂલ હોય તો લોકો દ્વારા એટલે કે પબ્લિક પ્રજા એને પડકારી પણ શકે છે, અને પોતાના અધિકારોને થયેલ અન્યાય સામે લોકો અદાલતમાં સહયોગ મેળવી શકે છે. કોઈને એમ લાગે પોતાનો અધિકાર છીનવાતો હોય, પોતાનો હક છીનવાતો હોય તો સરકાર સામે કાયદામાં એમ કહેવાય છે કે અદાલતમાં એને પડકારી શકે છે અને અદાલતની મદદ લઈ શકે છે, અદાલતનો સહયોગ મેળવી શકાય છે. અને અદાલતોમાં વાત કરું તો સ્થાનિક લેવલે ટ્રાયલ કોર્ટ, જેને આપણે તાલુકા કોર્ટ કહીએ છીએ, જિલ્લા લેવલે જિલ્લા કોર્ટ કહીએ છીએ, અને રાજ્ય લેવલે જે કોર્ટ આવેલી હોય એને વડી અદાલત એટલે હાઈકોર્ટ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અને દેશ લેવલે જે આવેલી કોર્ટ છે એને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે. શું કહેવાય? સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત જેને કહેવાય. શું કહેવાય? સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સરકારના કાયદાને કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે. જરૂર જણાય તે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે. ક્યાંક એમ લાગે કે જે કાયદો છે એનું યોગ્ય અમલીકરણ નથી થતું, લોકોનું અહિત થાય છે, પ્રજાનું અહિત થાય છે, એના જે અધિકારો છે એનું ખંડન થાય છે, એના અધિકારો ભોગવવા મળતા નથી, તો સરકારનું એમ કહેવાય છે કે અદાલત છે એ ધ્યાન દોરે છે વિવિધ મુદ્દાઓ માટે, એને સૂચનો કે એને આદેશો આપે છે કે તમે આ જગ્યાએ સુધારા કરો, કાયદાઓમાં ફેરફાર કરો. તમે અદાલતની અંદર એક મૂર્તિ જોયેલી હશે, તમે સરસ મજાનું પિક્ચર જુઓ છો જેને આપણે ન્યાયની દેવી અથવા આસ્ટિન તરીકે અંગ્રેજીમાં એને ઓળખી છે, ન્યાયની દેવીની મૂર્તિ, કઈ ન્યાયની દેવીની મૂર્તિ તરીકે જોઈ શકો છો. આપની ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. મેં કીધું ને કે ત્રણ પ્રકારની અદાલત છે આમ તો મુખ્ય, તો કે ભાઈ તાલુકા લેવલે આવેલી અદાલત હોય, એમાં પછી ફોજદારી અદાલતો હોય, એવી ઘણી બધી છે એમ. ફોજદારી અદાલતો હોય, પછી તાલુકા લેવલે ફોજદારી કેસો આવતા હોય, દીવાની અદાલત, એનાથી આગળ જિલ્લા લેવલે જિલ્લા અદાલત, હે સેશન કોર્ટ, અને તાલુકા લેવલ રાજ્ય લેવલે કે તો વડી અદાલત જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ અંગ્રેજીમાં, અને દેશ લેવલે કે તો જે ભારત દેશની જે રાજધાની છે દિલ્હી, અહીંયા આવેલી છે સુપ્રીમ કોર્ટ જેને સર્વોચ્ચ અદાલત કહેવાય. નજીરી અદાલત તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બીજા એક નામે કઈ નજીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ હતું ખાસ કરીને પાઠ 15માં થોડું ક્વિક રિવિઝન આપણે કરી લઈએ, જ્યાંથી આ પીરિયડમાં આપણે શરૂ કર્યું આ લેક્ચરમાં, કે ભાઈ સરકારના પ્રકારોની વાત થઈ,
કે ભાઈ લોકશાહી અને સામ્યવાદી સરકાર. લોકશાહીની અંદર લોકો માટે, લોકો થકી લોકો વટે માટે, અને જે શાસન વ્યવસ્થા છે એને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવાય. આની અંદર લોકો, લોકશાહીમાં લોકો કેન્દ્રમાં હોય, પ્રજા કેન્દ્રમાં હોય. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક કે રાજ્ય કે રાષ્ટ્રીય સરકાર નિર્માણ કરવામાં આવે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનની પસંદગી થાય. હવે જો રાષ્ટ્રીય લેવલે જે પસંદગી થાય એમાં વડાપ્રધાનની પસંદગી થાય, અને જે રાજ્ય લેવલે પસંદગી થાય એ મુખ્યમંત્રીની પસંદગી થાય. દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિ ને લોકશાહી વ્યવસ્થામાં જોવા મળે છે, પણ ભારતની અંદર જે છે એ સંસદીય લોકશાહી છે, જેમાં લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકોના સીધા મતદાન થકી, એટલે કે આડક રીતે જોઈએ તો લોકો પોતે જ કરે છે. માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોને સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર અને સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ સરકારની, એમ કહેવાય છે કે સરકારની રચના કરે છે, પણ આ બધાની જે મુદત છે એ કેટલા વર્ષની હોય છે? સમયગાળો 5 વર્ષ સુધી કામ કરી શકે. ભાઈ ફરી પાછું ઇલેક્શન, સામ્યવાદી સરકાર. આ પ્રકારની શાસન વ્યવસ્થામાં બધાને સામ્યવાદ કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યવાદ કે સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર પણ જોવા મળે છે. એમ કહી શકાય શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રની શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારા છે એને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. કઈ? ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે. એનાથી આગળ વાત થઈ કે રાજાશાહી સરકાર, તો કે રાજાશાહીની અંદર વ્યક્તિ કેન્દ્રમાં હોય, એક વ્યક્તિ કેન્દ્રમાં હોય અને એ જે પણ નિર્ણય લે સર્વમાન્ય અને સર્વોચ્ચ ગણાય. આ પ્રકારની શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ છે એ વારસામાં મળે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી, એટલે કે એને જે વારસામાં હોય એ જ રાજાનું પદ મેળવતું, એટલે લોકોને પોતાનો મતાધિકારનો કોઈ ઉપયોગ નહોતો થતો. કોઈ પોતાનો પસંદગીનો જે પ્રતિનિધિ છે એ ચૂંટાઈ શકતો નહીં. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહી લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે, આવું પણ કહેવાય છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. એક વ્યક્તિ આખા દેશનું સંચાલન કરતો હોય અને એ વ્યક્તિ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે એ આખરી અને સર્વમાન્ય ગણાય. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. લોકશાહીના મૂલ્યની વાત થઈ, તમે સરસ મજાનું મતદાનનું ચિત્ર અહીંયા જોઈ શકો છો કે સ્થાનિક કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. આપણે જોયું લોકોનું જીવનધોરણ કેમ ઊંચું આવે, તેમને સુખાકારી એ તમામ સગવડતો મળે, ટૂંકમાં આ લોકશાહી વ્યવસ્થાનું કાર્ય છે. લોકોની જરૂરિયાત પૂરી પાડવાની, લોકોને આમાં કેન્દ્રમાં લોકોને એટલે કે પ્રજાને લોકોને કેન્દ્રમાં રાખી એની જે જરૂરિયાત છે તે અંગેના ભાવિ આયોજનો કરવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, એની સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીનું મૂલ્યનું જતન કરવામાં આવે. સૌને સમાનતા અને સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યને ધ્યાનમાં રાખી તેના આયોજન અને યોજનાઓ અમલી કરવાનું લોકશાહીના મૂલ્યનું જતન થાય છે અને તેના માટે કાર્ય કરે છે. હવે વાત રહી સરકાર અને કાયદો, તો કે ભાઈ સરકાર અને કાયદામાં શું? તો કે સરકારનું કામ કાયદા બનાવવાનું છે અને આ જે કાયદા છે એ સૌને લાગુ પડે, એટલે કે સૌએ માન્ય રાખવા પડે છે.
સરકારે કામ કરવા માટે વિવિધ કાયદાઓનું મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદા બનાવવાનું અને અમલ કરાવવાનું અને જરૂર પડે તો એમાં સુધારા વધારા કરવાની પણ સત્તા આપેલ છે. સરકાર કાયદા સરકારના જે પણ કાયદા નવા બનાવવામાં આવ્યા હોય એને એમ કહેવાય છે કે લોકો એને પડકારી પણ શકે છે. જો પોતાના અધિકારોનું હનન થતું હોય, પોતાના અધિકાર છીનવતા હોય એવું લાગે, ખંડન થતું હોય, તો અન્યાય થતો એવું લાગે તો લોકો તેને અદાલતની અંદર પડકારી શકે અને અદાલતનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા અને કાર્યવાહી સંદર્ભે એમ કહેવાય છે કે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે અને જરૂર જણાય તો અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચનો કે આદેશો આપી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 લેક્ચર 2 અંદર પાઠ 15મો સરકાર તેના વિશે સમજ મેળવી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના લેસન વિશે સમજ મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.